गुजरात विधानसभानी ચૂંટણીનો રંગ બરાબર રીતે જામી ચૂક્યો છે અને આમાં પક્ષપલટાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। એક સમય જે એક વિચારધારા સાથે આગળ વધીને કામ કરતા હતા, એક સાથે કામ કરતા હતા, તે હવે વિરોધી થઈ ચૂક્યા છે। અહીં અમે વાત કરી રહ્યા છીએ જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની। एक बीजा सामे तेओ आरोप प्रत्यारोप करी रहा छे। महत्वनु छे के हार्दिक पटेले तो राजीनामु आपी दीधु छे कांग्रेस माथी, त्यारे जिग्नेश मेवाणीए प्रेस कॉन्फ्रेंस योजीने हार्दिक पटेल पर भरपेट वखाणना बदले तेमना पर प्रहारो कर्या छे। आ एज मित्रों छे जे एक साथे हरता फरता हता, एक विचारधारा लईने आगळ जता हता, परंतु हवे शुं कांग्रेस माथी राजीनामु आप्या बाद ज जिग्नेश मेवाणी ना सूर बदलाई गया हार्दिक माटे अने तेओ आज रोज प्रहारो करता पण नजरे आव्या। आ साथे ज हवे कांग्रेस नी स्थिति नी जो वात करवामां आवे ते पण हवे दिवसे ने दिवसे कफोड़ी थती जई रही छे अने केन्द्र नी साथे साथे आनु स्तर राज्यना लेवल उपर पण खराब थई रह्युं होय तेवुं प्रतीत थई रह्युं छे। आज मुद्दा पर चूंटणी रणनीतिकार प्रशांत किशोरे મહત્વની વાત કહી છે કોંગ્રેસને લઈને અને એમાં પણ ખાસ કરીને કોંગ્રેસની ચિંતન શિબિરને ટાંકીને તેમણે ખૂબ જ આ મહત્વની વાત કરી છે। શું છે એ જોઈશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। કોંગ્રેસ દિવસે ને દિવસે મુશ્કેલ પરિસ્થિતિથી પસાર થઈ રહી છે। આજ ક્રમમાં હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસના ચિંતન શિબિરથી કંઈ સાર્થક થયું નથી, જો કે આનાથી કોંગ્રેસ નેતૃત્વને યથાસ્થિતિ લંબાવવાનો સમય મળ્યો છે। ઓછામાં ઓછું ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી હાર સુધી, એટલે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસ માટે નવી ભવિષ્યવાણી કરી દીધી છે। ટ્વીટ કરતા પ્રશાંત કિશોરે લખ્યું છે, મને ઉદયપુર ચિંતન શિબિરના પરિણામ પર ટિપ્પણી કરવા વારંવાર કહેવામાં આવ્યું છે। મારા મતે તે યથાસ્થિતિને લંબાવવા અને કોંગ્રેસના નેતૃત્વને થોડો સમય આપવા સિવાય અર્થપૂર્ણ કંઈ પણ હાંસલ કરવામાં નિષ્ફળ ગયું છે। ઓછામાં ઓછું ગુજરાત અને હિમાચલમાં તોડાઈ રહેલી ચૂંટણી હાર સુધી। તમને જણાવી દઈએ કે પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી। તેમણે કોંગ્રેસને પાટા પર કેવી રીતે લાવવી તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં કોંગ્રેસમાં તમામ પ્રકારના ફેરફારો અંગે સૂચનો આપવામાં આવ્યા હતા। આ દરમિયાન સોનિયા ગાંધી સહિત તમામ નેતાઓ હાજર રહ્યા હતા, જો કે કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચેની વાતચીત ફળીભૂત થઈ ન હતી। આ પછી પ્રશાંત કિશોર અલગ થયા। કોંગ્રેસ સાથેની વાતચીત બગડ્યા બાદ પ્રશાંત કિશોરે બિહારમાં 3000 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢવાની જાહેરાત કરી હતી। એવી અટકળો હતી કે પ્રશાંત કિશોર નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે, પરંતુ પ્રશાંત કિશોરે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હજુ પાર્ટી બનાવવાના નથી। આપને જણાવી દઈએ કે ગુજરાતના કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે 19 મે કોંગ્રેસથી રાજીનામું આપી દીધું છે। ત્યારબાદ પંજાબના કોંગ્રેસના નેતા સુનિલ જાખડ પણ ભાજપમાં જોડાયા છે। તો એક બાદ એક કોંગ્રેસને તો ફટકો પડી રહ્યો છે અને જે કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે તે એવું જ કહી રહ્યા છે કે કોંગ્રેસ કોઈને પણ સાચવી નથી શકતી અને એમાં પણ ખાસ કરીને જે પણ સારા વ્યક્તિઓ હોય તેમને તો તે જવા જ દે છે। ત્યારે મહત્વનું જોવાનું એ રહેશે કે વિધાનસભાની ચૂંટણીમાં જે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે તેમાં કોંગ્રેસ કેટલી નિર્ણાયક સાબિત થઈ શકે છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।